કાળના પણ કાળ છે ભગવાન મહાકાળ, ત્યારે ભગવાન ભોળાનાથના ભક્તોની આસપાસ કાળ પણ ભટકી શકતો નથી। ભગવાન શિવે કેટલાય પ્રકારની વિદ્યાની શોધ કરી, તેમાંથી એક ચમત્કારિક વિદ્યા એટલે મૃત સંજીવની વિદ્યા। અમૃત સંજીવની વિદ્યાનો મંત્ર એટલે મહામૃત્યુંજય મંત્ર, જે આરોગ્યનો દ્યોતક છે, મોક્ષ પ્રદાન કરનારો અને અભિષ્ટ ફળની પ્રાપ્તિ કરાવનારો દિવ્ય મંત્ર છે। ત્યારે કેવી રીતે કરશો મહામૃત્યુંજય મંત્રનો જાપ અને શું છે તેની ફળશ્રુતિ, આવો જાણીએ જ્યોતિષાચાર્ય આશુતોષભાઈ આચાર્ય પાસેથી। શ્રી ગણેશાય નમઃ। હું આશુતોષ આચાર્ય ભક્તિરસની આરસ ધારાની અંદર આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ભગવાન શિવની કૃપાવંત મંત્ર મૃત્યુંજય મંત્ર વિશે। શું છે મૃત્યુંજય મંત્ર અને કેવી રીતે એના ઉપાય દ્વારા જીવનની અંદર શુભ પરિણામોને પ્રાપ્ત કરી શકાય, કઈ પરિસ્થિતિમાં મૃત્યુંજય મંત્રનો આશરો લેવો જોઈએ, મૃત્યુંજય મંત્ર એટલે શું। એમ કહેવાય છે કે ભગવાન શિવ ઓઢરદાની છે, દયા સાગર છે, અને પ્રસન્ન કરવા માટે ખાલી એક લોટો પાણીની ધાર જો શિવલિંગ ઉપર કરી દેવામાં આવે, ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા, તો પણ ભગવાન ત્વરિત ફળદાતા છે। તો એવા ભગવાન મહેશ્વર સાંભ સદાશિવને રીઝવવા માટે મૃત્યુંજય મંત્રનો જપ કરવો। સાથે સાથે એમ કહ્યું છે જ્યારે કુંડળીની અંદર તમારી જન્મ કુંડલી જે છે એની અંદર તમારે માર્કેશની દશા ચાલતી હોય કે અંતરદશા ચાલતી હોય, તેવી પરિસ્થિતિની અંદર જ્યારે ગંભીર બીમારીઓમાંથી નિવૃત્તિ ન મળતી હોય તેવી પરિસ્થિતિની અંદર મૃત્યુંજય મંત્ર જપ કરવામાં આવતો હોય છે। તમારી કુંડલી કાલસર્પ યોગથી ગ્રસિત હોય કે રાહુ અથવા કેતુ અને શનિ જો કુંડલીમાં દૂષિત થઈને બેઠા હોય, મારક અથવા બાધક સ્થાનના સ્વામી થઈને બેઠા હોય, અથવા તે સ્થાનોની અંદર એમ કહેવાય છે પાપ ગ્રહોથી દ્રષ્ટ થઈને બેઠા હોય, તેવી પરિસ્થિતિમાં જો મૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવે છે તો વિશેષ કરીને ફળદ્રુપ થતા હોય છે। મૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત્। ભગવાન શિવની આરાધના કરીને કઈ પ્રાર્થના કરી છે કે પરમાત્મા મારી મુક્તિ કર, પણ કેવી રીતે, જેવી રીતે ઉર્વારુકમિવ બંધનાન, સારી રીતે પાકેલી ચીભડું અથવા કાકડી જેમ પાકટ થઈ જાય ત્યારે પોતાના મૂળ આધાર સ્થાનથી વિખૂટું પડે છે, એવી જ રીતે મને પરમાત્મા તું આ સંસારમાંથી મુક્ત કરજે। ભગવાન પૌરાણિક મંત્ર પણ કહ્યો છે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને। હે પરમાત્મા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ જન્મ મૃત્યુ બીમારી ઘડપણ તકલીફો માંથી મુક્તિ આપવાનું તું સાધન બન, તો આ મૃત્યુંજય મંત્રના જપ દ્વારા ભગવાન મહેશ્વર પ્રસન્ન થતા હોય છે। જ્યારે ભગવાન રીજે છે, પ્રસન્ન થાય છે, ત્યારે એમ કહેવાય છે કે સાધકની કે જે જપ કરવા વાળી વ્યક્તિ છે કે કરાવવા વાળી વ્યક્તિ, એની અભિલાષાઓની પૂર્તિ થતી હોય છે। ભગવાન મૃત્યુંજય એ મૃત્યુ પર જેને વિજય પ્રાપ્ત કર્યો છે, મૃત્યુના અધિપતિ દેવ છે। ભગવાન શિવજીએ મૃત સંજીવની વિદ્યા જ્યારે પ્રગટ કરી ત્યારે એમ કહેવાય છે અમૃત સંજીવની વિદ્યાને શીખવા વાળા જાણવા વાળા માત્ર બે જ દેવ હતા, એક ભગવાન સદાશિવ પોતે અને બીજા એમની પાસેથી શીખી ગયા હતા શુક્રાચાર્ય મહારાજ। આમાં બે મૃત સંજીવની વિદ્યાના જાણકાર હતા। મૃત સંજીવની વિદ્યાના ઉપાસના દ્વારા મળદાની અંદર ચેતનતા પ્રાપ્ત કરાવી શકાય એટલી ઉર્જા રહેલી છે। યોગ્ય લયની અંદર યોગ્ય પ્રમાણની અંદર જેનો જપ કરવામાં આવ્યો, કહેવાય છે કે 1,25,000 મહામૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન જો કરવામાં આવે તો સાધકની તમામ મહેચ્છાઓની પૂર્તિ થતી હોય છે। ખાસ કરીને જ્યારે આપણી બીમારીઓમાં હોઈએ, ગંભીર બીમારી છે, ઘણી દવાઓ કરી છે પણ છતાં મુક્તિ મળતી નથી, ત્યારે ડોક્ટર કહેતા હોય છે કે ભગવાનના હાથમાં છે, ભગવાનની પ્રાર્થના કરો, તો એ ભગવાન સદાશિવ એ મૃત્યુમાંથી મુક્તિ અપાવવાવાળા છે કે મૃત્યુ તુલ્ય પીડાઓમાંથી કષ્ટમાંથી પણ ભગવાન શિવની આરાધના થકી મુક્તિ મેળવી શકે છે। જ્યારે મૃત્યુંજય મંત્રનો જપ કરતા હોઈએ ત્યારે એમ કહ્યું છે એક સફેદ
સ્થાપન પાથરું છે, એક બાજેટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી એની ઉપર અખંડિત ચોખાથી અષ્ટદલ કમળ બનાવી એની ઉપર એક કલશ, તાંબાનો કળશ, એની અંદર આંબાના, પીપળાના, ઉમરાના, આસોપાલવ, વડલો, પિંપળ આ બધા પાન પધરાવા જોઈએ, હળદર, સર્વૌષધિ, એક રુદ્રાક્ષ આ બધું અને પંચરત્ન પધરાવી એની ઉપર એક તાંબાની પ્લેટ સ્થાપિત કરી જેને તરભાણી કહેવાય છે, એમાં અક્ષત ભરી એની ઉપર જો પારદ શિવલિંગ સ્થાપિત કરવામાં આવે અથવા કોઈ પણ નર્મદેશ્વર શિવલિંગ સ્થાપના કરી એની સામે ગાયના શુદ્ધ ઘીનો અખંડ દીપક ચાલુ હોય અને સંકલ્પ લઈ કે મારા આ પ્રકારના નિશ્ચિત કાર્યની સિદ્ધિ માટે આ બીમારીમાંથી કા બંધનમાંથી કા દુઃખમાંથી મને મુક્તિ મળે એના માટે હું 1.25 લાખ મૃત્યુંજય મંત્રનું જપનું અનુષ્ઠાન કરું છું. આમ સંકલ્પ કરી અને અનુષ્ઠાન કરવું જોઈએ અથવા તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા અનુષ્ઠાન કરાવવું જોઈએ. ભગવાન શિવજીની કૃપાથી જેવા 1.25 લાખ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન પૂરું થાય છે એમ કહેવાય છે સાધકના કે જપ કરતાના યજમાનનું શ્રેય થાય છે. ભગવાન મહેશ્વર ગંભીરમાંથી ગંભીર બીમારીમાંથી ધીરે ધીરે કરી મુક્તિ અપાવી દે છે અને ભગવાન શિવ માટે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એટલા સહજતાથી રીઝવા વાળા છે કે ભગવાન શિવને વિશેષ પ્રસન્ન કરવા માટે બીજું કઈ વિશેષની આવશ્યકતા નથી. એક શ્લોકમાં કહ્યું છે નમસ્કાર પ્રિયો ભાનુ, નમસ્કાર પ્રિયો ભાનુ, અલંકાર પ્રિયો વિષ્ણુ, જલધારા શિવપ્રિયા બ્રાહ્મણા મધુર પ્રિયા. તો એમાં જલધારા શિવપ્રિયા, શિવજીને જળની ધારા વિશેષ પ્રિય છે. જયારે આ મંત્ર અનુષ્ઠાન કરતા હોય ત્યારે શિવલિંગ ઉપર સતત અવિરત જળધારા થઈ રાખતી હોય, એમાં જો ગંગાનું જળ પધરાવી દેવામાં આવ્યું હોય તો વિશેષ કરીને સાધકની ઈચ્છાઓની તૃપ્તિ થતી હોય છે. ગંગાનું જળ પોતે ઔષધિ તુલ્ય છે, કારણ કે ગંગા જ્યાંથી આવે છે, મેરુ શિખરો ઉપરથી આવે છે, હિમગીરીના કૈલાસાથી શિખરો ઉપરથી આવે છે, રસ્તાને દેવા ગંધર્વના ગંધર્વના પર્વતોના ખડકો ઉપરથી આવે છે, એવી ઔષધિઓના સ્પર્શથી આવે છે જેના કારણે પાણી એકદમ શુદ્ધ હોય છે, એમાં મલિનતા નથી પ્રવેશતી, બહુ ઉર્જાવાન જળ હોય છે. અને એ ઉર્જાવાન જળથી જ્યારે શિવજી ઉપર અભિષેક થતો હોય ત્યારે ભગવાન મહેશ્વર શીઘ્ર ફળદાતા બને છે, જલ્દીથી પોતાના ભક્તનું આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય પ્રદાન કરવા વાળા છે. ભગવાન શિવ મૃત્યુંજય છે, મૃત્યુ પર એમને વિજય પ્રાપ્ત કરી છે અને એના ભક્તોને પણ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી છે. જ્યારે તમારી કુંડલીની અંદર એમ કહેવાય શનિની મહાદશા ચાલતી હોય, શનિની પનોતી ચાલતી હોય એવા સમયની અંદર જો મૃત્યુંજય 1.25 લાખ ન કરી શકીએ તો એક દિવસની અંદર સોમવારના દિવસે કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવી શિવજીનું આરાધન કરાવી 10,000 મંત્ર જાપ કરાવવા જોઈએ. મંત્ર જાપ કરાવ્યા બાદ એક સ્ટીલના પાત્રની અંદર બાસમતી ચોખા ભરી સાથે કંઈક દક્ષિણા આપી મહારાજને અર્પણ કરવું છે. આમ કરવાથી એ પનોતીમાંથી મુક્તિ મળે છે. મૃત્યુંજય મંત્ર શનિની પનોતીમાંથી મુક્તિ અપાવે છે, મૃત્યુંજય મંત્ર ગંભીર બીમારીઓમાંથી મુક્તિ અપાવે છે. તો મૃત્યુંજય મંત્ર એમ કહેવાય છે કે ગમે તે વિકટ પરિસ્થિતિઓમાંથી મુક્તિ અપાવે છે. જ્યારે કોઈ ગ્રહની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ નથી થતી હોતી તેવા સમયની અંદર કેવલ ઓઢરદાની ભગવાન શિવ મહેશ્વરની જો આરાધના કરવામાં આવે છે તો ભગવાન બધું જ આપવાવાળો સહજતાથી પોતાના ભક્ત ઉપર રીઝી ઉઠે છે. જાણતા અજાણતા જ શિવજીના મંદિરની અંદર જલ ચડાવી દેવામાં આવે તો એનાથી પારધી જેવા પારધીને જો અમરત્વની કે શિવલોકની પ્રાપ્તિ થઈ શકતી હોય તો પ્રેમથી, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરતા કરતા એક વિશેષ આશાની સાથે, એક સકારાત્મક ઉર્જા વિચારની સાથે જો આરાધના કરવામાં આવે તો આરાધના તમારી 100% સફળ થતી હોય છે. ભગવાન શિવ તમારી તમામ મહેચ્છાઓની પૂર્તિ કરે છે. ભગવાન શિવની જે છબી છે મૃત્યુંજય છબી, ચાર હાથની અંદર ચાર અમૃત કલશ દ્વારા પોતાના ઉપર અભિષેક કરી રહ્યા છે. એ અમૃત વર્ષાવાળી ભગવાન મહેશ્વરની છબીનું ચિંતન કરતા કરતા
भगवान ना मंत्र जाप करवा जो भगवान शिवजी ना मंत्र जाप मृत्युंजय मंत्र अनेक प्रकार ना छे एमा महामृत्युंजय मंत्र के मृत संजीवनी विद्या जेने कहेवाय ए मृत्युंजय मंत्र कहू छु नोंध करो हो तो करी वा ओम भूर भुव स्वः स्वः भुव भू सजुम हौम ओम ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वः भुव भू सजुम हौम ओम आ शिवजी नो महामृत्युंजय मंत्र बीजो छे मृत्युंजय मंत्र त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्षीयमामृतात् तीजो छे पौराणिक मृत्युंजय मंत्र मृत्युंजय महादेव त्राही माम शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने अने लघु मृत्युंजय मंत्र जेने आ मृत्युंजय मंत्रों ने फावता नथी उच्चारण फावता नथी नानो बीज मंत्रात्मक जे मृत्युंजय मंत्र छे ओम हौम जुम सह ओम हौम जुम सह आ मृत्युंजय लघु मृत्युंजय मंत्र आ मृत्युंजय मंत्री द्वारा સ્તોત્રનો પાઠ કરી મૃત્યુંજય સ્તોત્ર પણ છે એનો જો આરાધન કરવામાં આવે સાથે સાથે મૃત્યુંજય મંત્રનો યથાશક્તિ જાપ કરવામાં આવે તો ગમે તેવી ગંભીર પરિસ્થિતિઓમાંથી બીમારીઓમાંથી તમે આબાદ બચાવ થઈ જતો હોય છે તમે સ્વસ્થ થઈ જાઓ છો તમારી દવાઓ તમને અસર કરતી થઈ જાય છે અને જો કુંડલીની કોઈ ખરાબ પરિસ્થિતિ હોય માર્કેશ બાદકેશ એની દશાના કારણે કોઈ પણ પ્રકારના દુઃખ આવેલા હોય તો એ દુઃખોમાંથી પણ મુક્તિ મળતી હોય છે સાધકે નિત્ય શિવજીના મંદિરે દર્શન કરવા જોઈએ દર્શન કરી ઘરે આ સ્થાપન કર્યું છે સ્થાપનની સામે બેસી ભગવાનની આરાધના કરવી તો સ્થાપન કરવાની પણ વ્યવસ્થા કે અનુકૂળતા ન સાંપડતી હોય તો કેવલ રુદ્રાક્ષની માળા વડે નોંધ રાખજો શિવજીના મંત્રો રુદ્રાક્ષની માળા દ્વારા જ ફલીભૂત થાય છે અથવા વેડા કડમાળા દ્વારા પણ શિવજીના મંત્રનો જાપ કરી શકાય બીજી કોઈ માળા દ્વારા શિવ મંત્રની આરાધના કરવી એટલી સફળ થતી નથી એટલે જો શક્ય હોય તો રુદ્રાક્ષની માળા દ્વારા જ ભગવાન શિવની દેવાદિદેવની આરાધના કરવી જોઈએ ત્ર્યંબક મંત્ર મૃત્યુંજય મંત્ર જે છે એનો જપ કરવા જોઈએ મૃત્યુંજય મંત્રના જપ જો શક્ય હોય તો 12 દિવસની અંદર પૂરા કરવા જોઈએ જ્યારે મંત્ર જાપ પૂરા થાય છે મંત્ર ત્યારે જ વાસ્તવમાં ફળીભૂત થાય જ્યારે મંત્ર કર્યા હોય જાપ એનો દસમો ભાગ 1.25 લાખ મંત્ર જાપ કર્યા હોય તો 12,500 મંત્ર જાપ ની આહુતિ આપવી જોઈએ કાળા તલ એની અંદર ડાંગર થોડા જવ ગુગળ અને ગાયના ઘીની મોઈ અને આંબાની ખીજડાની કે નવગ્રહમાંથી કોઈ પણ ગ્રહની સમિધા અથવા બધી સમિધાઓની અંદર અથવા ગાયના છાણાથી અગ્નિ પ્રગટાવી સવિધિ અગ્નિનું સ્થાપન કરી એની અંદર સર્વપ્રથમ ગ્રહ યાગ કરી ગ્રહોનો હવન કર્યા બાદ મૃત્યુંજય મંત્રનો દશાંશ હવન કરવો છે આ દશાંશ હવન કર્યા બાદ કહેવાય છે 1250 મંત્ર તર્પણ કરવું છે હાથમાં જળ લઈ આગળના ભક્તિ અર્પણ કરી મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને મહારુદ્રમ તર્પયામિ આવી રીતે 1250 મંત્ર તર્પણ કરવું જોઈએ 1,250 મંત્ર દ્વારા માર્જન કરવું જોઈએ મંત્ર બોલી માર્જયામી બોલી ભગવાનની પ્રતિમા કે યંત્ર હોય એની ઉપર જળ છંટકાવ કરવું જોઈએ અને ત્યારબાદ એનો દસમો ભાગ જે છે એ બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ આમ કરવાથી મંત્ર સફળ થતો હોય છે કોઈ પણ મંત્ર જાપ કરીએ એની સિદ્ધિ મંત્ર જાપ તદ્દશાંશ હવનમ તદ્દશાંશ તર્પણમ તદ્દશાંશ માર્જન તદ્દશાંશ બ્રહ્મ ભોજન આ ક્રમ દ્વારા જો કરવામાં આવે છે ત્યારે મંત્ર અથાગ શક્તિશાળી બનતો હોય છે અને આવી રીતે ભગવાન મહેશ્વરની જો આરાધના કરવામાં આવે તો ભગવાન શિવની કૃપા દ્વારા તમારા જીવનની તમામ સંકટોનું નિવારણ થતું હોય છે ભગવાન મહેશ્વર આપના જીવનમાં રહેલી ગ્રહની દશાઓની શુદ્ધિ માટે જો મંત્ર જાપ કર્યા હોય તો ગ્રહોની પરિસ્થિતિઓમાંથી અનુકૂળતા લાવે છે બીમારીઓની મુક્તિ કરાવી આપે છે અને ભગવાન શિવ જીવનમાં ઘરમાં રહેલા દોષોની નિવૃત્તિ પણ કરે છે
तो भगवान महेश्वर की आराधना करिए मृत्युंजय मंत्र द्वारा अने आपना जीवन में रहेली जे कई पण नानी मोटी उपाधियों छे मती मुक्ति थवानी प्रार्थना करी भगवान दया सागर छे एमनी दया आपना सर्वना जीवन में उतरे एज प्रार्थना साथे फरी मळीशुं त्यां सुधी मने आशुतोष आचार्य ने आप रजा आपशो जय भवानी।